हरिओम धोरण बे विषय गणित गणित में आप क्यों प्रकरण चाले प्रकरण बोलो क्यों प्रकरण चाले प्रकरण 14 पक्षीओ आवे पक्षीओ जाए पक्षीओ आवे के सरवाळो करवानो पक्षीओ जाए के बादबाकी करवानो अगाउ आप एक वीडियो डिजिटल क्लास में जोयो अने एक वीडियो में आप કોયડા ઉકેલના દાખલા ગણે બતક આવ્યા હંસ હતા કુલ કેટલા થયા બરાબર કોયડા ઉકેલના સરવાળાના દાખલા આપણે ગણ્યા છે હવે આજે આપણે સરવાળાના જ દાખલા ગણવાના છે પહેલા બોર્ડ ઉપર લખી દઈશું ધોરણ બે વિષય ગણિત प्रकरण 14 पक्षीओ आवे पक्षीओ जाए बराबर सूचना लखी लैसु मारी साथे दरेक विद्यार्थी सूचना लखवानी छे भाई નીચે આપે દાખલા ગણો આગળ પણ તમને સરવાળાના દાખલા મેં ગણાયેલા છે એટલે દરેક વિદ્યાર્થીને દાખલા આવડે છે ને તો આજે પણ આપણે ફરીથી એક દાખલા ગણવાના છે જેને હજી ના સમજણ પડતી હોય એ થોડીક વધારે ધ્યાન રાખે થોડાક વધારે દાખલા ગણે તો એમને પણ આવડી જશે ચાલો પહેલો દાખલો લઈએ 58 + 27 આઠની અંદર 7 ઉમેરવાના છે તો શું કરવાનું 7 ભેગા ગણવાના છે 1 2 3 4 5 6 અને 7 આ શેમાં ઉમેરવાના છે આપણે 8માં એટલે 8 પછી 9 10 11 12 13 14 15 8 ને 7 કેટલા થાય 15 15 નો 5 નો 1 5 ને 1 6 6 ને 2 7 અને 8 6 ને 2 કેટલા થાય 8 ખ્યાલ આવ્યો જ્યારે પણ વધતીવાળા સરવાળાના દાખલા ગણો છો ત્યારે એકમના અંકમાં ફક્ત 2 રકમનો સરવાળો થશે જ્યારે દશકમાં 3 અંકનો સરવાળો થશે કેમ કારણ કે દશકમાં વધતી ઉપર મૂકવાની હોય છે અને વધતી આપણે ગણતરીમાં લેવાની છે હવે જવાબ લખો છો એકમની નીચે એકમ દશકની નીચે દશક લખવાનો છે ચાલો બીજો દાખલો 74 + 17 4 માં 7 ઉમેરો અથવા 7 માં 4 ઉમેરો 7 પછી આપણે 4 ગણી લેવાની મોટી રકમની અંદર નાની રકમ ઉમેરો તો જવાબ જલ્દી આવે અને ખોટો પડે નહીં 7ની અંદર આપણે 4 ઉમેરીશું 7 પછી 8 9 10 11 તો 11નો એકમનો અંક એકમના અંકની નીચે મૂકીશું એટલે કે 11નો એકડો વધી આવી 1 7 ને 8 8 ને 1 9 8 ને 1 9 ચલો પછી છે 64 + 19 64 + 19 9 માં 4 ઉમેરીશું 9 મોટી રકમ છે 4 પછી આપણે 9 ગણીએ તો પછી આમ ગણતરી કરવામાં કદાચ ભૂલ થઈ જાય તમારાથી મારાથી નહીં એટલે તમે હજી નાના છો
એટલે મોટી રકમની અંદર નાની રકમ ઉમેરો તો તમને જલ્દી જવાબ મળી જશે અને ભવિષ્યમાં પણ મોટા થાવ તો પણ એવું જ કરવાનું, બરાબર? પછી આપણે એવી એમ નહીં કે ભલે ને બેની અંદર 15 ઉમેરવાના થાય તો હું તો ઉમેરો, એવું ના કરાય. 15માં 2 ઉમેરો તો જલ્દી જવાબ મળે. તો 9ની અંદર આપણે 4 ઉમેરવાના છે. 1 2 3 4 9 પછી 10 11 12 અને 13, તો શું આવશે અહીંયા? 13નો તગડો મોટી પડી 1. 6 ને 1 7, 7 ને 1 8, બરાબર. કેટલો જવાબ આવ્યો? 8 વડ તગડ 83. શું થાય? 8 વડ તગડ 83. 73 થાય નહીં. જોડે જોડે આંક લખવાના, મોઢે પણ કરવાના છે. આંક નહીં આવડે તો આ બધા જવાબમાં આપણે શું આવ્યું એ કોઈ પૂછે તો આપણને આવડે નહીં. આઠળ પાછળ શું થાય? 85. પણ આપણને ના આવડે તો એટલે શું કરવાનું? 1 થી 100 પણ અંકમાં અને શબ્દમાં ફરજિયાત દરેક વિદ્યાર્થીને પાક્કા આવડવા જોઈશે, બરાબર. 9 વડે 1 શું થાય? 91. શું થાય? 91. ચલો આગળ. 44 વત્તા 39, ફરીથી આપણે 9ની અંદર 4 ઉમેરવાના છે. 1 2 3 4. 9 પછી 10 11 12 13. 13નો તગડો વધી પડી 1. 4 ને 1 5, 5 ને 3 6 7 8. 5 ને 3 કેટલા થાય? 8, બરાબર. 8 વડ તગડ 83. 54 વત્તા 26, 54 વત્તા 26. 6 ને 4 કેટલા થાય? મોઢે થઈ ગયું હવે બધાને, થવું જ જોઈએ ફરજિયાત. 6 ને 4 10. ના આવડતું હોય તો ગણતરી કરવાની. 6માં 4 ઉમેરવાના. 7 8 9 10. 6 ને 4 10. 10 નું મીંડું વધી પડી 1. 5 ને 1 6. 6 ને 2 8. 6 ને 2 કેટલા થાય? 8. 7 અને 8. ચાલો આગળ. 69. 9માં કેટલા ઉમેરવાના છે? 4. કેટલા ઉમેરવાના છે? 4. 9 પછી 10 11 12 13. 13નો તગડો વધી આવી 6 ને 1 7, 7 ને 1 8. 7 ને 1 શું થાય? 8. જો કેટલી વાર 83 જવાબ આવ્યો? 1 2 અને 3. પણ દરેક વખતે રકમ અલગ અલગ છે. દરેક વખતે શું? રકમ અલગ અલગ છે. ચાલો આગળ. 38 વત્તા 46. 8માં 6 ઉમેરો. 1 2 3 4 5 6. 8 પછી 9 10 11 12 13 14. 14નો ચોકડો વધી આવી 3 ને 4. 4 ને 4 8. 4 ને 4 કેટલા થાય? 8. ના આવડે તો ગણતરી કરવાની બેઠાથી. હવે તો એ પણ તમને આવડી જવું જોઈએ. ચાલો 44 વત્તા 28. 8 ને 4 નથી આવડતું. 9
દસ અગિયાર બાર આઠને ચાર બાર બારનો બગડો બધી એક ચારને એક પાંચ પાંચને બે છ અને સાત પાંચને બે કેટલા થાય સાત ચાલો એના પછી પિસ્તાલીસ વત્તા સુડતાલીસ પિસ્તાલીસ વત્તા સુડતાલીસ સાતને પાંચ સાતમાં પાંચ ઉમેરો નથી આવડતું પાંચ આંગળી છે સાતની અંદર ઉમેરી દઈએ આઠ નવ દસ અગિયાર ને બાર બારનો બગડો વળી એક ચારને પાંચ પાંચને ચાર છ સાત આઠ નવ પાંચને ચાર નવ બરાબર ખ્યાલ આવ્યો અહીંયા તમે સાતને પાંચ બાર આવે તો અહીંયા આ બાર સાઈડમાં લખવાના બારમાં એકમનો અંક બે છે આપણે એકમના અંકોનો સરવાળો કરીએ છીએ એટલે જે જવાબ આવે એમાં આ એકમનો અંક એકમના અંકની નીચે મૂકવાનો અને દશકનો અંક દશકના અંકની ઉપર વધી તરીકે મૂકવાનો છે બરાબર તમને એમ થાય કે કેમ મેમ આવી રીતે દાખલા ગણાવે છે બારે બાર નીચે કેમ નથી મૂકતા તો આ વધીવાળા દાખલા છે આગળ પણ મેં તમને સમજાવ્યું છે એની સમજૂતી પણ લખાવી છે અને ઘણા બધા દાખલા પણ ગણાયા છે બરાબર છતાં કોઈ વિદ્યાર્થી એવા હોય કે જે પહેલી વાર વિડીયો જોતા હોય કે જેને સમજણ ના પડતી હોય તો એને ફરી ખ્યાલ આવી જાય એટલા માટે મેં સમજાવ્યું અને એ પણ કહી દઉં ગમે ત્યારે દાખલા ગણો છો તો શું કરવાનું હંમેશા એકમના અંકથી જ શરૂઆત કરવાની ક્યારેય પહેલાં દશકના અંકની શરૂઆત કરવાની નહીં પહેલાં એકમના અંકનું કામ વધી જાય પછી દશક જોડે જવાનું પહેલાં દશકનો વહીવટ બતાવી દેવાનો નહીં એટલે કે પહેલાં દશકના અંકનો સરવાળો કે બાદબાકી કરવાની નહીં પહેલાં એકમના અંકનો જવાબ આવી જાય પછી જ દશકના અંક જોડે તમારે જવાનું ચાલો આગળ દાખલો લઈએ ત્રેપન વત્તા સત્યાવીસ સાતને ત્રણ દસ થાય કેવી રીતે તો આ ત્રણ છે એને સાતમાં આપણે ઉમેરી દઈએ સાત પછી આઠ નવ દસ નું મીંડું વધી એક પાંચને એક છ છને બે આઠ છને બે આઠ ચાલો એના પછી દાખલો લઈએ છત્રીસ વત્તા ઓગણસાઠ નવને છ નવમાં છ ઉમેરવાના છે નવને છ પંદર થાય પણ તમને એવું આવડતું નથી ઘણા વિદ્યાર્થીઓ હોશિયાર હોય તો એને આવડી જાય બરાબર આપણને નથી આવડતું તો આપણે શું કરવાનું મેઢાનો ઉપયોગ કરી ગણતરી કરવાની નવમાં છ ઉમેરવાના છે તો છ મેઢા આપણે ગણી લઈશું એક બે ત્રણ ચાર પાંચ છ નવ પછી દસ અગિયાર બાર તેર ચૌદ પંદર પંદરનો પાંચડો આવી એક ત્રણને એક ચાર ચારમાં પાંચ ઉમેરો પાંચ છ સાત આઠ નવ કેટલા આવે નવ પાંચને ત્રણ આઠને એક નવ અથવા ત્રણને એક ચાર ને પાંચ નવ ગમે તે રીતે લખો નવ જવાબ આવે હવે આ અગિયારે અગિયાર દાખલા તમારે તમારી નોટમાં લખવાના છે લખો ચાલો લખાઈ ગયા ભાઈ તો હું ઉપરના લૂછી કાઢું છું thank you
48 વત્તા 37 8 માં 7 ઉમેરો 8 ને 7 15 નથી આવડતું તો આપણે શું ગણીશું બેટા 1 2 3 4 5 6 અને 7 8 પછી 9 10 11 12 13 14 અને 15 15 નો 5 વધી આવી 1 4 ને 1 5 5 માં 3 ઉમેરો 6 7 8 5 ને 3 8 બરાબર ચલો 8 8 5 શું થાય બોલો 85 65 15 5 ને 5 10 10 નો 0 વધી આવી 1 6 ને 1 7 ને 1 8 થઈ ગયો દાખલો ફટાફટ ગણાય છે ને હવે હવે તો આપણને બધા દાખલા ફટાફટ આવડી જવા જોઈએ 37 વત્તા 18 ફરી પાછું 7 ને 8 આવ્યું કે 8 ને 7 આવ્યું 8 માં 7 ઉમેરો કે 7 માં 8 ઉમેરો કેટલો આવે જવાબ 8 ને 7 15 15 નો 5 વધી આવી 1 3 ને 4 ને 1 5 2 5 એટલે શું થાય હું તો દર વખતે પૂછીશ કારણ કે તમે ઘરે તૈયારી નથી કરતા એટલે મારે તો પૂછવું જ પડશે બે પાંચડા શું થાય ભાઈ 55 શું થાય બે પાંચડા 55 ચલો 57 વત્તા 18 ફરી પાછું 8 ને 7 આવ્યું થઈ જાય ને આ પાક્કું આપણું કેટલા થાય જે ચાલાક હોય ચબરાક હોય તેજ નજર હોય એકદમ ધ્યાન રાખીને જે ભણતા હોય ને એને તરત ખ્યાલ આવે કે જો આની આ જ રકમ ત્રીજી વાર આવી કેટલી વાર આવી ત્રીજી વાર જો અહીંયા 8 ને 7 15 આવ્યા અહીંયા 8 ને 7 આવ્યા અહીંયા 8 ને 7 આવ્યા તો એ તો પછી આપણને યાદ કરી જવું જોઈએ ને ભાઈ કે ના થઈ જવું જોઈએ થઈ જવું જોઈએ ને તો 8 ને 7 શું થાય 15 નો 5 વધી આવી 1 5 ને 6 અને 1 7 શું જવાબ આવ્યો 7 5 75 ભૂલી ના જતા હા ફરી પાછું ચલો હવે એવું નથી એવું હવે આપણે દીધું લઈએ 24 વત્તા 18 8 ને 4 9 10 11 12 8 ને 4 12 12 નો બગડો વહી 1 2 ને 1 3 3 ને 1 4 કેટલો જવાબ આવ્યો ચોગડ બગડ 42 ચલો 16 વત્તા 19 9 ને 6 હમણાં જ મેં કીધું તું આગળ ક્યાંક 9 6 આવ્યું તું આવ્યું જો 9 ને 6 છે ને કેટલા થાય 15 ગણી લઈએ આપણે 1 2 3 4 5 6 9 પછી 10 11 12 13 14 15 15 નો 5 વધી 1 1 ને 1 2 ને 1 3 બરાબર ચલો આટલા દાખલા ગણો વત્તા
44 छ ने 4 7 8 9 10 छ ने 4 10 2 વધ્યાઈ 1 2 ને 3 3 ને 4 7 3 પછી 4 5 6 7 4 5 6 અને 7 4 માં 3 ઉમેરો કે 3 માં 4 ઉમેરો જવાબ કેટલો આવે 7 ચલો પછી 45 વત્તા 17 7 ને 3 ફરીથી આવ્યું ક્યાં આવ્યું તો 7 ને 3 લૂછાઈ ગયું છે બરાબર 7 માં 3 ઉમેરો 8 9 10 તો 7 ને 3 10 નું બિંદુ વધી આવ્યું 1 4 ને 5 5 ને 1 6 શું કીધું છે મેં પહેલા એકમના અંકનો સરવાળો કરવાનો પછી દશકના અંકનો કરવાનો હં ભૂલી જતા નહીં 34 વત્તા 28 8 ને 4 ફરી આવ્યા 8 ને 4 અહીંયા હતા ને 8 ને 4 કેટલા થાય 9 10 11 12 8 ને 4 12 બાબો બગડો વધી આવ્યું 1 3 ને 4 4 ને 2 5 6 4 ને 2 6 બરાબર છગડ બગડ શું થાય 62 શું બોલાય 62 ચલો 27 વત્તા 17 7 ને 7 14 ના થાય ચલો ગણીએ આપણે બરાબર 7 ની અંદર 7 ઉમેરવાના છે વેડા કાઢી લઈશું પહેલા 1 2 3 4 5 6 અને 7 7 પછી 8 9 10 11 12 13 14 આવી ગયા 14 નો ચોરડો વધી 1 2 ને 1 3 3 ને 1 4 બે ચોકડા 44 7 ને 7 14 6 ને 6 12 5 ને 5 10 4 ને 4 8 બરાબર આવું આવડવું જોઈએ 3 ને 3 6 ચલો આગળ લઈએ 16 વત્તા 26 6 ને 6 હમણાં જ કીધું કેટલા થાય 12 ના આવડતું હોય ના યાદ રહેતું હોય તો ગણતરી કરવાની એમાં આપણે નાના થઈ જઈએ નહીં 6 માં 6 ઉમેરવાના છે 6 આપ્યા છે 6 વેગા ગણી લઈએ 1 2 3 4 5 6 6 પછી 7 8 9 10 11 12 12 નો બગડો વધી આવ્યું 1 1 ને 1 2 2 ને 2 4 2 ને 2 કેટલા થાય 4 ચલો એના પછી છે 62 વત્તા 18 8 ને 2 9 અને 10 10 નું મીંડુ વધી 1 6 ને 7 ને 8 બરાબર તો કેટલા દાખલા થયા ભાઈ 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 દાખલા આજે આપણે ગણ્યા 23 એ 23 દાખલા તમે નોટમાં ગણજો બરાબર તમને તમારા પેરેન્ટ્સે સબ્જેક્ટોથી લાવી આપી હોય તો બધા દાખલા સબ્જેક્ટોથીમાં છે તમે એમાં ગણી શકો છો પણ ગણજો નહીં ગણો તો આવડશે નહીં દરેકે દરેક દાખલા એકદમ વ્યવસ્થિત ખાનાવાળી નોટમાં લખતા હોય તો એક ખાનામાં એક રકમ એ રીતે લખજો એટલે જવાબમાં તમને એકમની નીચે એકમ ને દશકની નીચે દશક લખતા ફાવે બરાબર છે આખું તમ
આવતા વિડીયોમાં ફરી આપણે નવા દાખલા સાથે મળીશું. હરિઓમ.